જો બાળકો, ચાલો આજે આપણે એક નવા જ વિષય ઉપર સરસ જ ખૂબ સરસ પાઠ છે જેનો અભ્યાસ કરવાના છીએ. તો જો તમને પ્રાણીઓ ગમે છે ને, પ્રાણીઓ પણ તમને પસંદ કરતા હશે. જેમ કે જેણે પ્રાણીઓ પાળેલા હોય એમને ખ્યાલ હોય કે ભાઈ કૂતરાઓ છે કે ગાય, ભેંસ, બિલાડી, કોઈ પણ તમે પ્રાણી છે એને તમે એને તમે તમારા ઘરે રાખેલા હોય તો એ તમારો એટલા આદિ થઈ જશે ને કે એને તમારા વિના નહીં ચાલે, તમને એના વિના નહીં ચાલે છે ને. તમે બધાને ઘણાને ઘરે હોય છે કૂતરા પાળેલા હોય છે તો એ કેવું તમે આવો છો ત્યારે ખુશ થઈ જાય છે, તમે બહારથી આવો ત્યારે છે ને. એ જ રીતે આપણે એક નવો પાઠ આપણે છે એનું નામ છે ઝૂમો ભિસ્તી. આમાં ઝૂમો છે એ આપણા જે વાર્તાનાયક છે, એટલે કે આ વાર્તાના જે મેઇન કેરેક્ટર છે, મેઇન ચરિત્ર એ ઝૂમાનું છે. અને એનું એ ભિસ્તી, ભિસ્તી એટલે એ જે મશક વડે પાણી જે ઘરે ઘરે પહોંચાડે. પહેલાંના સમયમાં ભિસ્તી રાખવામાં આવતા કારણ કે કૂવેથી બધા પાણી ન ભરી જતા. જે 65% સુખી માણસો હોય એ શું કરતા, આમ ભિસ્તીને પૈસા આપી દે એ પ્રમાણે પાણી ભરી અને કૂવેથી એને ઘરે પહોંચાડતા થાય છે. તો આવો ઝૂમા ભિસ્તી પાઠના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એમનું ઉપનામ છે ધૂમકેતુ. હવે જો ધૂમકેતુનો જન્મ 12/12/1892માં થયો હતો અને મૃત્યુ 11/3/1965માં થયું હતું, એટલે અત્યારે હાલ હયાત નથી. ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો. જુઓ, વીરપુર ગામના વતની હતા એ ધૂમકેતુ. ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન છે. એમણે આ ગુજરાતી વાર્તા, ગુજરાતી સાહિત્ય છે એમને ખૂબ જ સરસ, એમણે કલામય ઘાટ આપેલો એટલે એકદમ સુંદર એવા ચિત્રણ કરેલું છે એમણે. આ બેહૂબ વર્ણન એમાં કરેલું છે. એમના પુસ્તક આપણે વાંચીએ, એમના પાઠ કે એમને આ નવલકથાઓ જે કહ્યું એમણે લખેલું છે સાહિત્ય, એમનું સાહિત્ય વાંચીએ તો આ બેહૂબ ચિત્ર આપણા મનમાં સ્પષ્ટ ઊભું થઈ જાય છે. આપણને એમનું સહેલી ભાષા પણ એકદમ સરળ છે. એ દ્રષ્ટિએ તણખા મંડપમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. હવે જો તણખા મંડળ નામનો વાર્તા સંગ્રહ છે એમાં એમની વાર્તાઓ છે એ ખૂબ જ ગુજરાતી સાહિત્યમાં બહુ જ સારું એવું સ્થાન છે એમની વાર્તાઓનું. ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસન વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે. એટલે એમણે નોવેલ પણ લખી છે, એમાં પ્રવાસને વર્ણન કરતા એમાં પ્રસંગો પણ લખેલા છે, આત્મકથા પણ એમણે લખેલી છે. એ બધામાં એમણે પોતાની કલમ છે એના એમનો સુંદર એવો પરચો આપેલો છે. આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમનું, મૈત્રીની ભાવનાનું હૃદયંગમ નિરૂપણ થયેલું છે. ઝૂમો પોતાના પાડાને સાચવીને રાખે છે અને લાડ કરે છે, એને બચાવવા વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે. તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે. થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે. હવે જો આમાં એક પાડો છે અને એ જે ભિસ્તી છે ઝૂમો, બંનેનું મૈત્રીભાવનું અને નિઃસ્વાર્થ પ્રેમનું એમાં વર્ણન કરેલું છે. તો ચાલો આપણે જોઈએ. આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા. આણંદપુર ગામમાં એક ખૂણામાં છે ને ઝૂંપડા જેવા 3 મકાનો હતા, એ પોતાના દેખાવથી જે બધાનું ધ્યાન ખેંચતા હતા. જૂની ખખડધજ આંબલી 3 મકાનોને ઢાંકતી. હવે જો એક જૂની ખખડધજ એટલે ખૂબ જ વર્ષો જૂની એક આંબલીનું વૃક્ષ હતું, એ 3 મકાનોને ઢાંકતું હતું. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા, ચારે તરફ દુર્ગંધ ગટરની વાસ આવતી અને ધૂળના ગોટે ગોટા ઉડતા. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. એમાં કપડાં અને ગુણિયા એટલે કે જે શણના કોથળા આવે છે
એના અને પાટિયા પતરા અલગ અલગ કલરના થીગડા એમણે દરવાજામાં મારેલા અને એવી ખડકી એટલે એ દરવાજો હતો એ ખુલ્લો રહેતો. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર ઝૂમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. હવે અંદર એક ફાટેલ તૂટેલી સામાન્ય એવી સાદડી હતી એની ઉપર ઝૂમો બેઠો હોય અને હોકો ગગડાવે. હોકો ખ્યાલ છે ને કે જૂના જૂના જૂનવાણી સમયમાં અત્યારે જે બીડી ને સિગરેટની જગ્યાએ એનું સેવન કરવામાં આવતું, એમાં એમાં અવાજ આવતો, એમાં ગડગડગડ એવો અવાજ આવે એટલે એમાં લખેલું છે હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધીના બધા તડકા છાયા જોઈ લીધા હતા. હવે જો એને જુમાના ઘરમાં પહેલાં સોના રૂપાના વાસણ પણ હતા, ત્યાંથી લઈને ઠીકરાની હાંડી એટલે પછી વાસ એની ગરીબ પરિસ્થિતિ આવી ગઈ અને તડકા છાયા બધા જ જોઈ લીધા એના જીવનમાં. કારણ કે પહેલાં બહુ જ શ્રીમંત હતો અને પછી ગરીબ થઈ ગયેલો એટલે બધા સુખ દુઃખ તડકા છાયા એટલે બધા સુખ દુઃખ જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હવે જ્યારે જન્મ્યો હતો ત્યારે એના શ્રીમંત એટલે ખૂબ જ પૈસાવાળા એના મા બાપ હતા, એને એક હાથમાંથી બીજા હાથમાં બધા એને ફર્યા કરતો એટલે બધા રમાડતા એને. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એને હજી યાદ હશે કે 10 વર્ષનો હતો ત્યારે એને પહેલાં બાળ લગ્ન થતા તો એ જ્યારે એને એના લગ્ન કરેલા બાળ લગ્ન ત્યારે એને હાથી ઉપર બેસાડીને લઈ ગયેલા. જુઓ 10 વર્ષનો, ખાલી 10 વર્ષનો હતો ત્યારે એને પરણાવેલો. એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો. એ સમયે એણે શોખ ખાતર એણે એક પાડો પાડેલો હતો એટલે એ 10 વર્ષના હતા ત્યારે એણે પાડો પાડેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝૂમો સાથે રહેતા. હવે જે પાડો છે એનું નામ છે વેણુ. હવે અનેક રંગો હવે પાડો છે એ પણ ત્યારે પણ એ સુખ સાહેબીમાં જ્યારે ઝૂમો જીવતો હતો જે સુખ સાહેબીમાં ત્યારે પણ એણે સાથે સુખ દુઃખ બધા એણે સાથે વેણુ એ પણ જોયેલા છે. વેણુ નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોડ આંગણે રહેલાતી ત્યારે ઝૂમાને અનેક મિત્રો હતા. જો એનું વેણુ નામ છે વિચિત્ર હતું, જ્યારે એની પાસે પૈસા હતા ત્યારે એને ખૂબ મિત્રો પણ ઘણા હતા. હવે એવું જ હોય છે અત્યારે કે જ્યારે તમારી પાસે પૈસા સુખ સંપત્તિ હોય ત્યારે તમારી પાસે મિત્રો ઘણા હોય, પણ જ્યારે દુઃખનો સમય આવે ત્યારે મિત્રો કોઈ એક પણ મિત્ર સાથ આપતા નથી. તો એ ત્યારે એની પાસે ઘણા મિત્રો હતા સુખના સમયે. તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રને મિત્રે પાડાનું આવું કુમળું વેણું નામ આપી દીધેલું. હવે ત્યારે એને કોઈ સાહિત્ય રસિક એટલે જ કોઈ સાહિત્ય પ્રેમી હશે કોઈ મિત્ર, એણે એને સરસ એવું નામ વેણું એવું નામ એને કુમળું એટલે કોમળ એવું નામ વેણું આપી દીધું. વેણુંનો અર્થ મોરલી પણ થાય છે, વાંસળી. પછી તો એ ચાલ્યું, પછી તો બધા બસ એને વેણું નામ કહેતા, વેણું નામથી જ બોલાવતા. લક્ષાધિપતિ ઝૂમો લક્ષાધિપતિ હતો. જો લક્ષાધિપતિ એટલે લાખોપતિ હતો, ખૂબ જ પૈસાદાર હતો, શ્રીમંત હતો. ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. હજુ પછી ભિખારી લાખોપતિમાંથી ભિખારી બન્યો, પછી પાછો એ કંઈક થોડો શ્રીમંત બનેલો અને પાછો પડ્યો એટલે પાછો ગરીબ થઈ ગયો અને અત્યારે બસ આ 3 તૂટેલા ઝૂંપડા છે એમાં બધો એનો સામાન સચવાઈ રહે છે. એકમાં વેણું બંધાતો, જો 3 ઝૂંપડા છે એમાંથી એકમાં વેણું હતો એને બાંધવામાં આવતો. વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને 3 ઝૂંપડામાં ઘાસ ભરાતું. હવે જો આમાં એકમાં વેણુંને બાંધવામાં આવતો, પછી બીજા ઝૂંપડું બાજુમાં જ હતું, એમાં આ ઝૂમો બેસતો અને વચ્ચે એક દરવાજો હતો જેમાં બારણું હતું, એમાંથી બંને એકબીજા સામે જોયા રાખે. પાડો હતો, એ પોતે ઘાસ ખાવ હોય તો ઘાસ ખાઈને આખો દિવસ બેઠો બેઠો ઝૂમાને જોયા રાખે અને ઝૂમો હોકો ગગડાવતો વેણુંને જોયા રાખે. હા, અને ત્રીજું જે ઝૂંપડું હતું એમાં ઝૂમા આમાં વેણું માટે ઘાસ ભરાતું હતું. આખું ઘાસનું ભરેલું ત્રીજું જે ઝૂંપડું હતું એ હતું. આવી રીતે 3 ઝૂંપડામાં રહેતો હતો. જો અહીંયા બહુ ખૂબ સરસ ચિત્ર આપેલું છે, જો દેખાય છે ને, જો વેણું છે આ જોઈ રહ્યું છે, વચ્ચે દરવાજો હશે બે ઝૂંપડાની વચ્ચે અને ઝૂમાના હાથમાં હોકો છે અને આ મશક ટીંગાઈ રહી છે. મશક એટલે પાણીની ભરેલી મશક, આ ચામડાની બનેલી હોય.
એક જ મિનિટ. આમાં શક છે તે જુઓ. અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટળ્યા. માત્ર જુમો અને વેડું બાળપણથી જ આજ સુધી અખંડ રહ્યા હતા. હજુ સુખ દુઃખમાં અનેક મિત્રો આવ્યા અને ગયા, પણ એક જુમો અને વેણું છે બાળપણથી. જુમો જ્યારે 10 વર્ષનો હતો ત્યારથી લઈને અત્યાર સુધી બંને અખંડ, એટલે બંને એવા પાક્કા મિત્રો રહેલા જે અત્યાર સુધી પાક્કા મિત્રો જ હતા. બંને એકબીજાનો સાથ છોડેલો નહીં. આજ હવે વેણુંની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 વાગ્યામાં નીકળતો. મોટી મોટી મશકો એના વેણું ઉપર રાખી અને એ સવારમાં જુમો નીકળતો. વેણુંની ઘંટડી ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. ધીમે ધીમે વેણું ચાલતો હોય અને ગળામાં રહેલા જે ઘંટડી છે એ વાગતી હોય ને આ ગઝલ કે ગીત લલકારતો ચાલતો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા. હવે જે જે દરવાજે દરવાજે જે ઘરે એમને પાણી આપવાનું હોય, મોકલવાનું હોય, ત્યાં એ પાણી દઈ અને પછી બંને પાછા વળતા. જુમાએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. જુઓ એનો રોજની આજ ખરીદી. શું 1 પૈસાનું તો એ કાં ભાજી લે કાં ટમેટા લે અને કાં પછી પોતાને જે કંઈ લેવું હોય શાક માટેનું વસ્તુ લઈ લે અને બથ ભરીને ગદબ લે 1 પૈસાની આ રીતે અને ખાતો આવતો હોય પાછળથી વેણું ખાતો આવતો એ રીતને રોજ. બસ એને એટલું જ, બસ આ હંમેશાની ખરીદી. બંને રોજ નથી, રોજ એને એટલું જ બેઈને એ લેવાનું ખરીદી રોજ આ રીતની. આ જીવનને આટલું કામ, આ જીવન એટલે આ બેને બંનેના જીવનને આટલું જ કામ, રોજ એટલું જ કામ કરવાનું. એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરા કોઈ તેમાંથી ઘટે તો બીજાને ખોરાક થવા કહેવું નહીં. હવે જો જે માણસોએ બંધાવેલું હોય કે પાણી આપવાના પૈસા જે આપતા હોય પાણી ઘરે મોકલવાના, એમાંથી કોઈ એમ કે હવે અમારે ખોરાક ઘટી જાય એટલે ગ્રાહક એના ઘટી જાય કે ભાઈ હવે અમારે ત્યાં પાણી મોકલાવવા ન આવતા, તો એનો ઘરાક ઘટી જાય તો કોઈને કહે નહીં સામેથી કે ભાઈ અમારે અમને કહેજો, તમારે જો એક ઘરાક ઘટી ગયો છે તો તમારે પાણી જોતું હોય તો કહેજો, અમે તમારા ઘરે ત્યાં પણ દઈ જશું. કોઈને સામેથી કહે નહીં. એને બસ એટલું જ કામ કરવાનું, આનાથી વધુ કંઈ કામ કરવું ને એનો નિયમ. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને એના સંગીતમાં લીન થતો એમ તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીંચીને ઊંઘતો હોય કે જાગતો હોય સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા. હવે જુઓ પછી સવારથી લઈને બપોરે જેવું આ પાણીનું કામ પતે પછી ત્યારથી લઈને સાંજ સુધી બસ બંનેનું એક જ કામ, જુમો હોકો ગગડાવ્યા કરે અને પાડો હોય જાણે એનું સંગીત સાંભળતો હોય એમ, આંખો મીંચીને પડ્યો હોય કાનથી માખો ઉડાડે જાગતો હોય કે સૂતો હોય, અને પછી બંને એકબીજાને બપોરથી સાંજ સુધી એકબીજાને જોયા કરે નિહાળ્યા કરે. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. હવે જો પછી છેક બપોરથી સાંજ સુધી બંને એકબીજાને નિહાળ્યા કરતા અને જેવું પછી સાંજે બંને મિત્રો પછી છેક સાંજે ઠંડો સમય થાય, તડકો હળવો પડી જાય પછી બંને સાંજે બંને મિત્રો ફરવા નીકળતા. કોણ? વેણું અને જુમો. નદીના કાંઠા સુધી જતા અને પાછા વળતા રહેતા ત્યાંથી. વખતે સવારે ક્યારેક સવારે કામ ઓછું હોય ને તો સવારે પણ એ બંને મિત્રો ફરવા નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુંને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નહીં, એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના નહીં ખાઉં એમ સ્પષ્ટ સંભળાવી દે. હવે જુઓ, હવે રોજ આ રીતે સાંજના સવારે બંને ફરવા નીકળી જતા. પણ જ્યારે એક દિવસ સવારે વહેલા 5 વાગે બંને નીકળ્યા તો જુમો વિચારે કે ભાઈ અત્યારે થોડુંક બહાર
થોડુંક ચરી લે પાડો તો સારું. પણ વેણું એવું વિચારે વિચારતો હોય જાણે કે ભાઈ બાર આમ ખાતા ફરવે સારા ગૃહસ્થની નિશાની નહીં, એટલે જે સજ્જન વ્યક્તિઓ હોય આમ બહાર ક્યાંય જ્યાં ત્યાં ખાતા ના ફરે, એ બસ ઘરે જ વ્યવસ્થિત રીતે જમે એવું એનું માનવું હતું. અને ધરાડથી જુમો એમ કહે ને કે ભાઈ તું ઘાસ ચરી લે તો એ જાણે ના પાડતો એમ ધણકીને ઊભો રહી જાય અને ના પાડી દે.